હેલો ફ્રેન્ડ્સ હું ઋષિ દવે ફરી એક વાર તમારી સાથે પ્રત્યક્ષ સમાચારની આ ચેનલ ઉપર આપણને રડું એક્ઝેક્ટલી આપણું કંઈ મનગમતું જતું રહે અથવા ખોવાઈ જાય એટલે સિમ્પલ પણ બીજા માણસને આપણા માટે સૌથી વધારે રડું કેમ આવે યસ આપણી ડેથ અથવા આપણી મૃત્યુ હોય ને એ દિવસે કારણ તમારો ગુજરાતી ભાષાનો અદભુત કવિ બેફામ સાહેબ જેમનો આજે જન્મ દિવસ છે એમણે એક અદ્ભુત શેર લખ્યો છે કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી તમારો જ કોઈ ઉત્સવ હોય અને જ્યારે તમે જ હાજર ન હોય એ કારણથી લોકો બેફામ થઈને તમારા ઉપર રડતા હોય છે તો આજે મારે તમને એક ગઝલ તરફ લઈ જવા છે અને આજે બર્થડે છે બેફામ સાહેબનો તો એમની જે ગઝલ કે થાય સરખામણી તો ઉતરતા છીએ થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મહેલને રોશની આપવા ઝોપડી પર અમારી ચલાવી દીધી એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી ને શેર આ છે કે ઘોર અંધાર છે આખી અવની ઉપર ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો છે એક તો કઈ જ નહોતા ગયા એક તો કઈ જ નહોતા ગયા ને અમે પણ ક્ષમાઓ બુજાવી દીધી કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઊભા રહીને કોઈને ન નડ્યા કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈને ના નડ્યા ખુદ અમે તો ન પહોંચી શક્યા મંજિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી અને મારો મનગમતો શેર કે કોણ જાણે હતી કેવી વર્ષો જૂની કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની કોઈએ પૂછ્યું કેમ છો કોઈએ અમસ્તુ પૂછ્યું કેમ છો એને આખી કહાની સુનાવી દીધી થાય સરખા મણી તો ઉતરતા છીએ અને છેલ્લો શેર કે જીવતા જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ બેફામ સાચો ઠર્યો જીવતા જે ભરોસો હતો ઈશ પર મર્યા બાદ બેફામ સાચો પડ્યો જાત મારી ભલે ને તરાવી નહીં જાત મારી ભલે ને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આ બરુને દિભાવી દીધી એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી તો બેફામ આપણા જ હૃદયમાં આવી રીતે હંમેશા રહે એવી પ્રાર્થના અને વંદન સાથે હું દવે પ્રત્યેક સમાચારને જોડાયેલા રહો